કેટલાક અસામાજિક તત્વો દ્વારા માસ મૂકી જતા ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવા સાથે આ વિસ્તારમાં તંગદિલી સર્જાવા પામી હતી રહીસોના કહેવા મુજબ ગણેશજીની વિધિવત સ્થાપના બાદ રાતે બે વાગ્યા સુધી તમામ જાગતા હતા જે બાદ મોડી રાતથી વહેલી સવાર સુધીમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલમાં પેપરો ફાડી ગણેશજી સમક્ષ માસ મૂકી જઈ અપવિત્ર કરવામાં આવી હતી જો હમણાં જ આવા અસામાજિક તત્વોને ડામવામાં નહીં આવે તો તેઓ શ્રીજી ઉત્સવમાં ભંગ પાડવા મૂર્તિ તોડવા પણ હિંમત કરશે માટે તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ ગઈ કાલે અમે ગમે સ્થાપના કરી હતી અને રાત રાત દરમિયાન અમે લોકો દોઢ વાગ્યા સુધી જાય ગયા અંદર સુઈ ગયા તો રાતના કોઈ મીઠ મૂકીને ચાલ્યું ગયું હવે પોલીસ કોઈ કાર્યવાહી કરે એની અમે લોકો બે વાગ્યા બે વાગ્યા સુધી અમે લોકો ગયા અને ત્યારે પછી કોઈ આવીને અહીંયા ગાડી મોટાનું મટન શાક બધું ખરાબ બધું એ ગંદકી વાળું નાખી ગયા છે એ બી ગણપતિના પગ પાસે નાખીને જતા આજે એ લોકોએ આવી ગંદકી નાખી છે કાલે અમારા ગણપતિ દાદાને ટોરી નાખશે પછી અમારા છોકરાઓને કંઈ નુકસાન કરશે તો એવું તો નહીં ચાલે કોઈ હિસાબે નહીં ચાલે અને આજે આ વખત અમારો ચોથું થાય છે હવે એક વર્ષ અમારું બાકી હતું ઘટનાના પગલે પોલીસ ટીમ તત્કાલ ત્યાં દોડી આવી હતી અને વધુ તંગદીલી ના ફેલાય તેમજ વાતાવરણ ન દોહડાય શાંતિ જળવાય તે માટે આવું કૃત્ય આચરનાર અસામાજિક તત્વો ની શોધ આરંભી હતી